તો અમિત શાહની સભાના વિડીયો એડિટ કરીને વાયરલ મળી રહી છે કે હવે આવી છે પોલીસ અને રહી છે કે બે ની ધરપકડ કરી લેવાય છે જેમાં કાર્યકર જ્યારે બીજો આરોપી ધારાસભ્ય જિજ્ઞેશ બેવાણીનો પીએ હોવાનું તપાસમાં ખુલ્યું છે ઉલ્લેખનીય છે કે અમિત શાહના વિડીયો મામલે તેમણે થોડી વાર પહેલા પત્રકાર પરિષદ પણ કરી અને ફેક વિડીયો અંગે વાત પણ કરી હતી ત્યારે હવે અમદાવાદ સાયબર ક્રાઇમે

સાયબર ક્રાઈમ દ્વારા જે અમિત શાહ નો એડિટેડ અને ફટ વિડીયો જે બનાવવામાં આવેલો હતો તે મામલે તપાસ કરવામાં આવી રહી હતી અને આ જે આઈપી એડ્રેસ ના આધારે આ પગેરું આરબી બારીયા નામની જે ફેસબુક પ્રોફાઇલ નો જે સંચાલક છે તેના સુધી પહોંચ્યો હતો અને તેનું કનેક્શન આમ આદમી પાર્ટી તરફથી સંકળાયેલું છે અન્ય એક વ્યક્તિએ જે વિડીયો વાયરલ કર્યો હતો તે ધારાસભ્ય જિજ્ઞેશ મેવાની નો પીએ સતીષ હોવાનું સામે આવ્યું છે આ બંને વિરુદ્ધ ગુનો દાખલ કરીને સાયબર ક્રાઈમ દ્વારા તેઓની ધરપકડ કરવામાં આવેલી છે ટૂંક સમયની અંદર આ અંગે સાયબર ક્રાઈમ સેલ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવશે કે આ બંને કઈ રીતે આ એડિટ કર્યો હતો અને કોના કહેવાથી સોશિયલ મીડિયા ઉપર આ વિડીયો વાયરલ કર્યો હતો તથા કોને કોને આ વિડીયો પહોંચાડવામાં આવ્યો હતો અમિત શાહ દ્વારા પણ આ જે વિડીયો છે તે સંદર્ભે નિવેદન આપવામાં આવ્યું હતું અને નિમ્ન કક્ષાની રાજનીતિ કરવામાં આવી રહી હોવાનું આ વિડીયોના સંદર્ભમાં કહેવામાં આવ્યું હતું ત્રણ રાજ્યો દ્વારા ત્રણ રાજ્યોની અલગ અલગ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે તે દરમિયાન અમદાવાદ સાયબર ક્રાઈમ આપવામાં આવી હતી કે આ પ્રકારના વિડીયો વાયરલ કરનાર જે તત્વો છે તેઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેઓ પર નજર રાખવામાં આવે અને તે દરમિયાન આ માલુમ પડ્યું હતું કે બે અલગ અલગ જગ્યાઓ પરથી બે વ્યક્તિઓ દ્વારા આ પ્રકારનો વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો હવે આ વ્યક્તિઓએ કોના ઇશારા ઉપર આ વિડીયો વાયરલ કર્યો હતો છે વિગતો વિગતો સત્તાવાર શું આપવામાં આવે કોણ કોણ લોકો તેમાં સંડોપાયેલા હતા કોના ઇશારે આ કામ થયું જે જાણકારી મળી રહી છે તે અનુસાર બે લોકોની ધરપકડ કરી લેવાય છે અને તેમાં એક આમ આદમી પાર્ટીનો નો કાર્યકર બીજું જિગ્નેશ મેવાણીનો પીએ હોવાનું ખુલ્યું છે